कदाच एमनम नहीं कहता हो कि कोरोना कोई सगो नहीं, ध्यान रखो। लगातार आ कहेवामां आवी रह्युं छे, गाइडलाइन्स बहार पाड़वामां आवी रही छे अने लोकोने सावचेती राखवानुं कहेवामां आवी रह्युं छे, कारण के एक बाद एक केस पॉजिटिव आवी रह्या छे। गुजरातना कलाकारो पण पॉजिटिव आव्या छे। गईकाले समाचार आव्या के गुजरातना जाणीता लोकगायक एवा जिग्नेश कविराज अने राकेश बारोट बंने कोरोना पॉजिटिव आव्या छे अने बंने हाल घरे आइसोलेटेड छे। बंनेने घरे ज ट्रीटमेंट आपवामां आवी रही छे, जो कि बंनेनी तबियतमां सुधार होवानुं पण तेओ जणावी रह्या छे। ત્યારે તેમની સાથે વાત કરીને તેમની પાસેથી જાણવા માંગીએ કે હાલ તેઓ કઈ કેવી પરિસ્થિતિમાં છે અને તેઓ પોતાના ચાહકો સાથે શું વાત કરશે। જિગ્નેશભાઈ, જે પ્રકારે મેં પહેલા વાત કરી, આપની તબિયત તો સારી છે, પરંતુ આપના ચાહકોને શું કહેવા માંગશો આજે? બસ ચાહકોને મારી ખાસ વિનંતી કે જ્યાં બહુ જાજી પબ્લિક ભેગી થતી હોય ત્યાં જવું નહીં અને પોતે માસ્ક સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, કારણ કે મને પણ ઘણી વખત એમ થતું કે કોરોના કોરોના કાય છે ને, પણ જાતે કોરોના થયો ત્યારે ખબર પડી કે કોરોના આવો હોય। કોઈ લક્ષણો દેખાયા હતા કે આપે એમને જ ટેસ્ટ કરાવ્યો? નહીં, મને એકદમ ઠંડી ચડી તાવ ચડે તો અને શરદી ઉધરસ થઈ ગઈ અને આખું શરીર વાઇબ્રેશન મારતું હતું। ઓહો, તો પછી હું ઠંડી જઈને તાવ ચડેલો, હું દવાખાને ગયો, દવાખાને જઈને પછી રિપોર્ટ કઢાયો તો પછી એમાં પોઝિટિવ આવ્યો। ઓહો, જ્યારે પોઝિટિવ આવે ત્યારે ડર લાગ્યો હતો કે ખાલી રેસ્ટ કરવાનું નક્કી કરી લીધું હતું? નહીં નહીં નહીં, બહુ ડર લાગ્યો હતો। ઓહો, તો લોકો ટેસ્ટ પણ નથી કરાવતા? મેં રાકેશભાઈને પણ આ જ વાત કરી હતી જિગ્નેશભાઈ, લોકો ટેસ્ટ નથી કરાવતા, લોકો જાતે જ દવા લઈ રહ્યા છે, આપના ચાહકોને આપ કોઈ મેસેજ આપશો તો વધારે સારું રહેશે? બસ ચાહકોને વિનંતી, ભલે રસી તમે લીધી હોય, મેં બે વખત રસી લીધી હતી પણ છતાં બી મને કોરોના થયો, તો બધા ચાહકોને વિનંતી તમે પણ એકવાર રિપોર્ટ બધાય કરાવી દેજો બધાય, કારણ કે આને કોઈ કાઢી નાખવા જેવી વાત છે ને અને ધ્યાનમાં લેવા જેવી વાત છે, કારણ કે હું પણ માનતો નતો કે ભાઈ કાંઈ કોરોના છે ને, કોરોના કોરોના કાંઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ આ ત્રીજી લહેરના કોરોના જયારે મને થયો, મને ખુદને અનુભવ થયો કે કોરોના આવો હોય અને વેક્સિનની ખૂબ જરૂર છે। આપ વેક્સિનેટેડ હતા જિગ્નેશભાઈ? જી, ભાઈબંધી પર રાકેશભાઈ પણ આપણી સાથે જ એટલે સંભળાવો। એવી સુની રે દેલીને સુનાડાયરા, એવી સુની રે દેલીને સુનાડાયરા, સુના લાગે રામવાણા ના લાજ રે કાળુ ભાના કુવર, એવા જાવા રે બાર વટા નો તાય ખેલવા, એવા જાવા રે બાર વટા નો તારે ખેલવા। વાહ, ખૂબ જ મજા આવી બંનેને સાથે ગાતા સાંભળી, જો કે ટેકનિકલ થોડી ઇશ્યુ છે એટલે થોડો અવાજ આગળ પાછળ આવી રહ્યો છે, પરંતુ બંનેને સાથે સ્ક્રીન પર જોવા અને સાથે સાંભળવા એ ચોક્કસી ચાહકો માટે તો લાહવાની બાબત જ છે। જગદીશભાઈ, કોઈ સરસ મજાના સંસ્મરણો આપણી બંનેની સાથેના જોડાયેલા હોય એવા કંઈક શેર કરો। તમારા બંનેને અમે ઘણા કાર્યક્રમો ઘણી વખત સાથે કરી, એક મને એક કાર્યક્રમ યાદ છે, વિસનગરનો કાર્યક્રમ હતો, એમાં અમે આખી રાત એવા ગીતો ગાયા કે મેં એના ગીતો ગાયા અને એને મારા ગીતો ગાયા, એનું પોતાનું ખુદનું કોઈ ગીત ના ગાયું અને મેં પણ મારું પોતાનું ખુદનું ગીત કોઈ ના ગાયું, મારા બધા એ ગીત ગાય અને એના હું ગીત ગયું, એટલે ટૂંકમાં કહેવા મતલબ એના બધા ગીતો મને યાદ છે, મારા બધા ગીતો એને પણ યાદ છે। જગદીશભાઈ, જયારે કોમ્પિટિશન પણ હોય ગીતોની સાથે સાથે, મીન્સ ભાઈબંધીની સાથે સાથે, તો અઘરું નથી પડતું મેનેજ કરવું? ના, અમાર બે વચ્ચે એવું અમે કોમ્પિટિશન જેવું રાખતા નથી, કારણ કે આમાં કલાકારમાં કોઈ કોમ્પિટિશન જેવું હોય જ નહીં, અમે બંને જણા જોડે વેલ કંઈક નવું કરવાનું કંઈ વિચારતા હોય કે ભાઈ આપણે શું કરવું, આવું ગાવું, આવું કંઈક આવું નવું લાવીએ, આમ છે તેમ છે, બાકી કોઈ કોમ્પિટિશન એવું ના હોય, એનું સોંગ ચાલે એટલે હું રાજી હોય અને મારું સોંગ ચાલતું એટલે એ પણ એનો ફોન આવે જ મારા પર કે જિગ્નેશ તારું ગીત ખૂબ સારું ચાલ્યું, મને ખૂબ ગમ્યું। હા, હવે રાકેશભાઈ બોલો,
તો એવું છે કે ભગવાન પણ એવું બેલેન્સ બનીને ચાલે છે. અમારું કે 4 મહિના એનું કઈક ચાલે, 4 મહિના મારું કઈક ચાલે, તો અમે બે એકબીજાના આગળ પાછળ. અમારું આ બહુ વર્ષોથી ચાલતું આવે છે, લગભગ છેલ્લા 15-15 વર્ષથી. અચ્છા, તો હવે જિગ્નેશભાઈ અને રાકેશભાઈ બંને એકબીજાને બરાબર સાંભળી શકે છે, રાઈટ? જી જી બિલકુલ. તો હવે તમારા બંનેની મોઢેથી કોઈ એક સરસ મજાનું ગીત સાંભળ્યું છે, તમે બંને સાથે ગાશો. ઓકે. અરે સૈયર મોરી રે ચાંદા ને પસવાડે, એ હુરજ ક્યારે ઉગશે રે લોલ, સૂરજ ક્યારે ઉગશે રે લોલ. મોરી રે ઉતારાનો કરનારો, એ જાદવ રાય ક્યારે આવશે રે લોલ, મારો જાદવ રાય ક્યારે આવશે રે લોલ. અરે આવશે આવશે રે, અરે સાતમને સોમવારે, જિગ્નેશભાઈ તમે રાકેશભાઈ નું કોઈ ગીત ગાઓ. રાકેશ ના મને ઘણા ગીતો ગમતા હતા, એમાં એક મને ખૂબ ગમતું હતું, એ મારવાડ દેશ ની મેંદી વખણાયશે, મારવાડ દેશની મેંદી વખણાયશે, મેંદી લીલી ને રંગ રાતો મારી રાધા, મેંદી લીલી ને રંગ રાતો મારી રાધા. અરે જાનો તું મારી નહી તો બીજા કોઈ નહી. ક્યા વાત હૈ, રાકેશ ના ઘણા ગીતો છે મને જે ગમે છે. હવે રાકેશભાઈ, જિગ્નેશભાઈ તો તમારે એક સરસ મજાનું ગીત ગાયું છે, તમને જિગ્નેશભાઈ નું કયું ગીત ગમે છે એ ગાઓ. એક્ચ્યુઅલી મને તો એના બધા જ ગીત ગમે છે, ખાલી મારા કરતી જે ગીત વધારે વ્યૂઝ લઈ જતા હોય એ ગીત મને નથી ગમતા, બાકી બધા ગીત ગમે છે. એ સાજણ લાખો માં એક દોતે હો નાની રેખ તારી, રેખ મારા પ્રેમ નું નિશાન છે, એ તારી રેખની યાદ મને આવશે, એ તારા જીગાની યાદ તને આવશે, તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે. વાહ, ક્યારે એવું થયું છે રાકેશભાઈ કે જિગ્નેશભાઈ નું કોઈ ગીત આવ્યું હોય ને આપને બહુ ગમ્યું હોય, પણ પછી એના વ્યૂઝ એટલા બધા વધી ગયા હોય કે આપણે થાય કે આટલું બધું બી સારું નહોતું થવા જેવું? એ તો દર ગીતમાં થાય છે ને, એવું તો બંને બાજુથી દર ગીતમાં થાય છે, ગીત તો ગમતું જ હોય. એટલે ભાઈબંધ મારો દોસ્ત છે, મિત્ર છે, ભાઈબંધ છે, એ રીતે એનું ગીત ગમતું હોય, પણ પછી યાદ કરું કે આ તો મારો કોમ્પિટિટર છે એટલે પછી ના ગમતું. જિગ્નેશ તમને ક્યારે એવું થાય? અમારા બેના વચ્ચે એવું હોય કે ધારો કે એનું ગીત મારું ગીત ચાલ્યું ને એનો ફોન આવે કે ગીત ખૂબ સારું હોય, મારે કઈક નવું લાવવું પડશે, અને એનું એનું ગીત કઈક ચાલ્યું હોય ને તો મને એમ થાય કે હવે સારું કે કઈક કઈક કરવું પડશે, કે હવે કઈક નવું લાવું, કઈ નવીનતા નવી ગીત માં લાવવી પડશે. એટલે એનો પાછો ફોન. હા રાકેશભાઈ, તમને એક બીજી વાત કહીશ તો તમે યકીન નહીં કરી શકો. અમે બે એકબીજાના મિત્રો છીએ, એકબીજાના કોમ્પિટિટર માનીએ છીએ, એકબીજાના અચ્છા લોકો પણ અમને એકબીજાના કોમ્પિટિટર માને. હા હા સ્વાભાવિક છે, હા હા બધા જ લોકો પણ. આવું આવું હોવા છતાં પણ જે ગીત રિલીઝ ના થયું હોય, દાખલા તરીકે મારું કોઈ ગીત હજુ રિલીઝ નથી થયું અને હું ને જિગ્નેશ બે મળીએ છીએ, તો હું એને સંભળાવું, જો હવે તારી પથારી ફેરવવા આ ગીત લઈને આવી રહ્યો છે, તો એ મને તો એનું કોઈ એવું ગીત હશે ને, મને કહે છે ભલે તું લાવતો, જો આ મારું ગીત તારી પથારી ફેરવવા આવી રહ્યું છે. એવું અમે એકબીજા સાથે રિલીઝ થયા પહેલા પણ શેર કરી શકીએ છીએ, એટલી અમારી ગાઢ મિત્રતા છે. રાકેશભાઈ, પહેલી ઓડિયો કેસેટ આપની રિલીઝ થઈ હતી અને અત્યારે જે આપના ગીતો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે,
ધીમે 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 ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આપનામાં પણ અને જિગ્નેશભાઈમાં પણ જોવા મળ્યું. તો કેટલી સ્ટ્રગલ વાળી હતી આ લાઈફ? બહુ જ સ્ટ્રગલ વાળી હતી, કારણ કે હું જે કહીશ એ જિગ્નેશ કહેશે. જે રાત્રે ડાયરા કરવા જવું, રાત્રે જે સ્ટેજ ઉપર, અત્યારે તો શું એક નામ કહેવાય છે કે રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, તો પોતાના શો છે, પોતાના સ્ટેજ છે, પોતે જેવું કરવું હોય ગાવું એવું કહી શકે છે. પહેલા તો એવું હતું કે સ્ટેજ બીજા કોઈના સ્ટેજ પર ગાવા જવાનું હોય તો આપણે આપણો નંબર, અત્યારે આપણે 9 વાગે જતા રહ્યા હોઈએ ત્યારે સવારે 4 વાગે ગાવાનો નંબર, અને એ પણ એક ગીત માંડ ગાવાનું, કારણ કે ત્યાં આગળ જે કલાકારનું સ્ટેજ હોય લોકો એને સાંભળવા માંગતા હોય. આ બધી ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય છે કે એમાંથી નીકળવું, અને આ ક્યારેય ભૂલાઈ ના શકાય એવી પરિસ્થિતિ હોય છે. બેન્ડ વાજામાં ગાવા જવું બધું, હું અત્યારે જે કહું છું ને સેમ જિગ્નેશ પણ આ જ વસ્તુ કહેશે કે હા બધું જ ફેસ કરેલું છે, કારણ કે અમે બે એક જ રસ્તેથી નીકળેલા છીએ એવું કહી શકાય આ લાઈનમાં આવવા માટે. આપ શું કહેશો જિગ્નેશભાઈ આપના સ્ટ્રગલ વિશે? બસ રાકેશ કીધું એવું સેમ ટુ યુઝ કે બધા આ બહુ જ ખૂબ કે ભાઈ કોઈને આપણે કોઈ ગાવા આપે ના આપે, 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી બેસી દઈએ, પણ આપણે સ્ટ્રગલ કરવી પડે, અને સ્ટ્રગલ કરે છે એ જ આગળ વધે છે, એ તો ફાઇનલ છે. કે ડાયરેક્ટ જેને સ્ટેજ મળી જાય છે કે એ કદાચ સોશિયલ મીડિયામાં કેવું કે એક બે ગીતો લઈને, બે ગીતો ત્રણ ગીતો આવે, જે સ્ટ્રગલ કરે છે એના માટે શું કાયમ માટે એ લાંબા ગાળા સુધી ચાલે છે. તો મેં રાકેશ બારોટ બધા એમને સ્ટ્રગલ ખૂબ કરી છે, અને સ્ટ્રગલ કરતા કરતા હજી હાલ બી અમે બંને કઈ શીખીએ છીએ, જે અમે તો એટલા મોટા કલાકાર થઈ ગયા નથી, હજી અમારી શરૂઆત છે બે જણાની. વાહ. હું રાકેશ અમે બે એવું જ કહીએ કે હજી અમારી આ લાઈનમાં અમારી સ્ટાર્ટિંગ શરૂઆત જ થાય છે. અરે વાહ, એક આટલા પ્રખ્યાત અને લોકચાહના મેળવનારા કલાકાર જો એવું કહેતા હોય કે હજુ પણ અમે શીખીએ છીએ, એટલે ઇમ્પ્રુવમેન્ટની હંમેશા ગુંજાઈશ રહે છે, અને તે કેટલા જમીન સાથે જોડાયેલા છે તે પણ પ્રૂવ થાય છે. એનું કારણ બેન એવું છે કે સંગીત છે દુનિયા દરિયો છે, કે ભાઈ એની કોઈ સીમા હોતી નથી, એટલે અમે બેન આજે શીખીએ છીએ અને માતા જ્યાં સુધી ગૌરવશે ત્યાં સુધી લઈશું, અમારા ગ્રાહકોને રાજી રાખીશું. અને અમારા ચાહકોના લીધે તમે આજે આ કોરોના થઈ ગયો, પણ છતાં જે હાલ હજી થોડા એપીસી એનું કારણ કે ચાહકોના કારણે સ્વાભાવિક છે. બિલકુલ, આ માધ્યમથી હું કહેવા માંગીશ, કારણ કે કાલથી તમે જુઓ છો કે એટલા બધા પોસ્ટરો સોશિયલ મીડિયામાં ફરે છે મારા અને ભાઈ જિગ્નેશભાઈના, કે ભગવાન માતાજી તમને જલ્દી સાજ. તો તમામે તમામ મિત્રો કે જેમણે અમારા માટે આ પ્રાર્થના કરી છે, તમામે તમામ ચાહકોનો હું દિલથી આભાર માનું છું કે તમે આટલો બધો પ્રેમ કરો છો. અમે બંને ભાઈઓ આભાર માનીએ છીએ કે ભાઈ તમે આટલો બધો પ્રેમ કરો છો, એટલા બધા પોસ્ટર, એટલા બધા મેસેજ કે ભગવાન માતાજી. તો ખરેખર હું લોકો બાધાઓ કેટલી રાખી છે, માનતાઓ, લોકોએ માનતાઓ બહુ રાખી કે ભાઈ તમે સાજા થઈ જાવ એના માટે અમે આ કરશું આ કરશું, ખૂબ ખૂબ લોકોએ માનતાઓ રાખી છે. અને પાછું શું કે અમે બંને જણા પાસે એક એંગા કોરોના થયો, એટલે એમને બધા લોકોને એમ એવું એકદમ ઝાટકો આવ્યો કે આ બેને શું થયું, એમ એક સાથે થયો પાછો. જી જી રાકેશભાઈ, આપના કરિયરનું જે સૌથી પહેલું ગીત હોય, જે લોકોને પહેલું એવું ગીત હોય કે જે ખૂબ જ પસંદ આવ્યું હોય, એ કયું ગીત હતું? આપ ગાઈને સંભળાવશો? એક્ચ્યુઅલી હું મારા કરિયરને બે પાર્ટમાં વહેંચીશ, એક બાળ કલાકાર તરીકે અને બીજું જે લોકો. એક્ચ્યુઅલી બાળ કલાકાર આપણે જ્યારે નાના હોય ત્યારે આપણો વોઇસ જે ક્વોલિટી હોય છે ડિફરન્ટ હોય છે, પછી 16-17-18 વર્ષની ઉંમર થઈ જાય એટલે આપણી ક્વોલિટી ચેન્જ થઈ જાય. તો બાળ કલાકાર તરીકેની ઇનિંગ મારી 2-4-3 કેસેટ પછી પૂરી થઈ ગઈ હતી. એના પછી જ્યારે મણિરાજ બારોટે મારા સગા મામા છે, મારા ગુરુ, હું એમને જોઈને શીખ્યો છું, હું જે કંઈ પણ છું એમના લીધે છું. એમનું જ્યારે અવસાન થયું એના પછી મારી એક કેસેટ રિલીઝ થઈ હતી, અને એના પછી લોકોએ મને મણિરાજ બારોટના ભાણેજ તરીકે એક્સેપ્ટ કર્યો કે ભાઈ ચલો, અને મારી અંદર એમને મણિરાજ બારોટનો એક ટકો ગુણ પણ દેખાણો કે જેમને જે ચાહકોએ મને અરે ગઢડે બોલે ફરતા મીઠા મોર રે, એ માનવીઓ તમે એક વાર પાટણ ના મેળે આવજો, તમે એક વાર પાટણ જોવાને આવજો.
આ સોંગ, આ પહેલી કેસેટનું સોંગ હતું મારું, અને એ બહુ જ લોકોએ વધાવેલું આ ગીતને. વાહ. જિગ્નેશભાઈ, રાકેશભાઈએ તો જણાવ્યું કે તેમનું પહેલું ગીત એવું કયું હતું જે તેમણે યુવાન અવસ્થામાં આવીને ત્યારબાદ તેઓએ ગાયું અને લોકોને ખૂબ જ પસંદ પડ્યું. આપની કઈ યાદો એવા કયા ગીત સાથે જોડાયેલી છે અને એ કયું ગીત છે જેને આપને શરૂઆતમાં એટલી મોટી સફળતા અપાવી? મારી શરૂઆતમાં બાળપણમાં 13 વર્ષનો હતો ત્યારે અમારા કમલેશભાઈ, જેનો ખૂબ દિલથી માણુસ, મારા પર ખૂબ આશીર્વાદ છે, કમલેશભાઈ આરો સ્ટુડિયો વાળા, એમને મને પહેલી જ મારી કેસેટ બહાર પાડી હતી દશામાં ને મેરી. એ બાળપણમાં મારા પપ્પા લઈને ગયા હતા મને, અને 13 વર્ષની મારી ઉંમર હતી ત્યારે મને પહેલા વહેલી સ્ટુડિયો બતાવ્યો કમલેશભાઈ આરો સ્ટુડિયો વાળા. પણ પછી ધીરે 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 જે એકચ્યુઅલી વચ્ચે હું વાત કાપીશ મેડમ, કેમ કે જિગ્નેશે જે કીધું ને કે બાળપણ, તો મારી પણ જે બાળપણની કેસેટ હતી એ ફર્સ્ટ કેસેટ વિસનગર આરો સ્ટુડિયો કમલેશભાઈના ત્યાં જ બનાવેલી. બિલકુલ. એટલે પછી હું ચાલ્યો, મારી તમારા હમ મને બહુ વાલા લાગો છો આ સોંગ થી હું ચાલ્યો. એ સંભળાવું તમને. એ તમારા હમ મને બહુ વાલા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પિયારા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પિયારા લાગો છો, ના 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 એ તમારા હમ મને તમ વાલા છો, એ તમે જૂઠડા હમ સીધ ખાવશો, ના 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 તમારા હમ મને બહુ વાલા લાગો છો. અમારે મનોજ પટેલ ધ્રુવી સ્ટુડિયો માંથી આવી ગયા. વાહ, મજા આવી. હવે અંતમાં આપ બંને પાસેથી એક એક સરસ મજાના સોંગ સાંભળવા માંગે છું. સૌથી પહેલા રાકેશભાઈ, આપ. રાકેશ બારોટ ને મારી એક ફરમાઈશ આપી છે કે હમણાં એનું ગીત ખૂબ ખૂબ સારું, ખૂબ વાયરલ થયું અને ખૂબ ખૂબ સારું ચાલ્યું, તો એ સોંગ સંભળાવે ગામડું છોડી વાળું, હમણાં આવ્યું ગામડું ગીત સરસ. ચોક્કસ ચોક્કસ. અરે આડા કોને હોભળી તારી વાતો, મે હોભળ્યા માત્ર, તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર, અરે મારા રે ભણતર મકાળી રાતો, હું તો થઈ જો સુલાચાર, ગોમડું મેલી ભણવા હેડી સે બજાર. વાહ 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 વાહ. તો હવે જો આ તો જિગ્નેશભાઈની ફરમાઈશ હતી અને રાકેશભાઈએ ગાયું, હવે જિગ્નેશભાઈ પાસેથી એક ગીત ગવડાવવા માંગે છે જે ફરમાઈશ હશે રાકેશભાઈ. રાકેશભાઈ શું કહેશો? એનો બહુ જ મને ગમતું સોંગ છે અને એ ખરેખર બહુ જ સરસ ગાયું છે. કુદરત સોંગ છે, કુદરત. અને લગભગ મારા દરેકે દરેક શોમાં એની ફરમાઈશ આવતી હોય છે, પણ હું એટલા માટે નથી ગાતો કે હું એના જેટલું સારું એર્યું ગીત નથી ગઈ શકતો, એટલા માટે હું નથી ગાતો એર્યું સોંગ. પણ જિગ્નેશ બહુ જ એકદમ જોરદાર ગાયો છે ગીત, જો કે બધા ગીત સરસ ગાય છે, પણ કુદરત ગીત બહુ જ જોરદાર ગાય છે. હું મારે એની પાસે કુદરત ગીત સાંભળવું છે. ઓ દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે, લોહી ના